બદ્રેશ આપણી સાથે ડાકોર થી ફરી એક વાર જતીન જોડાઈ ગયા છે. જતીન, હવે ડાકોર માં કેવો માહોલ છે? જયારે ઘડીઓ નજીક આવી છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવ થવાનો છે, ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા દર્શન ધ્યાન રાખવામાં આવી રહી છે. ભક્તો નો ખાસો તેમજ જે કન્યા લાલકી તે નાદ સાથે ભક્તો જે છે તે અહીં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે પ્રમાણે ડાકોર મંદિર ખાતે ત્રણ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભક્તો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે પ્રમાણે હાલ વરસાદની સાફલ જોવા મળી રહી છે, એમાંથી વરસાદ ચાલી રહ્યો છે. એ સંજોગોમાં જ ભક્તોને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ થવાના શ્રી દ્વારમાં તેને લઈ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે મંદિરમાં તમામે તમામ ભક્તો એક સાથે ઠાકોરના ડાકોર ઠાકોરના ઠાકોર એના જતા બિલકુલ. જતીન, આપ મંદિરમાં અત્યારે ઉપસ્થિત છો, ત્યાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. ભક્તો સાથે પણ સંવાદ કરવાનો પ્રયાસ કરશો કે એમનામાં કેવો ઉત્સાહ છે, કેવી તૈયારી છે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે. જતીન, ફરીવાર દ્રશ્યો બતાવીશું કે ભક્તોના દ્રશ્યો જોઈને ભક્તો ખાતો છે. મોટી સંખ્યામાં ડાકોર મંદિર ખાતે આવી શકે છે. ભક્તો ભક્તો જે વર્ષથી નાના બાળક થી લઈ મોટો તમામ તમામ જે ભક્તો છે તે ડાકોર મંદિર ખાતે આવી શકે છે. ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ જન્મનું રાહ રહેશે. જન્મ બાદ ભક્તો ભક્તિ કીર્તન કરશે. અહીંયા આગળ તેમજ ડાકોર મંદિર ખાતે ભગવાન કૃષ્ણની વિગત પહેરાવવામાં આવે છે. અંતરે 24 કિલો ફૂલાની વિગત રીતે તે પહેરાવવામાં આવતી હોય છે. ત્યારબાદ તેને પૂજા કરી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. જી જતીન, ભગવાન કૃષ્ણનો જન્મ 12 વાગે થવાનો છે, તે પહેલા પણ વિધિઓનો પ્રારંભ થઈ જશે, ત્યારે હાલમાં કઈ કઈ વિધિઓ કરવામાં આવનાર છે? જતીન, ભગવાન કૃષ્ણનો જન્મ 12 વાગે થવાનો છે, પરંતુ તે પહેલા વિધિ પણ કરવામાં આવતી હોય છે, ત્યારે હાલમાં કઈ કઈ વિધિઓ કરવામાં આવશે? ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થોડી અલગ અલગ વિધિઓ જે છે તે કરવામાં આવતી હોય છે. હાલ વાત કરી તો ભગવાન માટે 7 પ્રકારના વાદા જે છે તે કરવામાં આવેલા છે. સાથે માં કહી શકાય કે ભગવાનને 56 ભોગ જે છે તે પણ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને મહત્વની રીતે ભગવાનને જે વાદા કરવામાં આવતા હોય છે તે વાઘા જે છે તે જંગલ મંદિર માટે માત્ર ઠાકોર મંદિર ખાતે જે છે તે ચડાવવામાં આવતા હોય છે. થોડીક જ વારમાં ભગવાન જગન્નાથને જે વાઘા જે છે તે ચડાવવામાં આવશે અને તે આવતીકાલથી વહેલી સવારે તે વાઘા ઉતારી દેવામાં આવશે. એટલે ખાસ કરીને થોડીક જ સમયની અંદર વાઘા જે ચડાવવામાં આવશે અને તમામ ભક્તો આતુરતાથી 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે. જી જી જી, આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે. તો ડાકોરમાં તો ભક્તોની ભીડ હવે ધીમે ધીમે ઉમટી રહી